આવતીકાલે વાવ વિધાનસભા બેઠકની મતગણતરી, વાવ બેઠક પર ત્રિપાંખીયો જંગ, મતગણતરીને લઈને તંત્રની તૈયારીઓ પૂર્ણ. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના રિપોર્ટ પણ નકલી, પોલીસ તપાસમાં સામે આવી મહત્વની વિગતો, હોસ્પિટલમાંથી જપ્ત ડેટામાંથી સ્ફોટક માહિતી મળી. ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફીના રિપોર્ટ નકલી હોવાની આશંકા, ડેટામાં દર્દીઓની સારવારની ફાઇલો પણ મળી, દર્દીઓના રિપોર્ટ અને રજીસ્ટ્રેશન સ્ટેમ્પ ગાયબ. સંમતિપત્ર પર ડોક્ટરની સહી ન હોવાનું સામે આવ્યું, કેટલાક દર્દીઓની એન્જિયોગ્રાફીના ચાર્ટ પણ મિસિંગ, લખાણ વજીરાણી પોતાનું હોવાનું કરી રહ્યો છે કબૂલાત. ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલનો વધુ એક ભાંડો ફૂટ્યો, જગન્નાથ મંદિર કથિત જમીન કૌભાંડમાં રોલ હોવાની શંકા, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પદેથી કાર્તિકની હકાલપટ્ટીની માંગ. ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય કૌભાંડી સામે વધુ એક ફરિયાદ, ચિરાગ રાજપૂત અને કાર્તિક પટેલ સામે નોંધાયો ગુનો, બંનેના ઘરેથી દારૂ મળતા ક્રાઇમ બ્રાન્ચે નોંધી ફરિયાદ, ચિરાગના ઘરેથી 85 લાખની કિંમતની 54 બોટલ જપ્ત. ખ્યાતિ હોસ્પિટલના માલિકોની અયાશીના પુરાવા સામે આવ્યા, લોકોના હૃદય ચીરીને કમાયા કરોડો રૂપિયા, કાર્તિક પટેલની વૈભવી લાઇફસ્ટાઇલનો તેનો આ બંગલો જેમાં મોંઘીદાટ વસ્તુઓ જોવા મળી. 50 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે કાર્તિક પટેલ, બંગલામાં થિયેટર, રૂમ, બાર, ઘરની અંદર લિફ્ટ, 5-સ્ટાર હોટલ જેવી વૈભવી સુવિધા તેના ઘરે જોવા મળી. આરોપી કાર્તિક પટેલ મોંઘીદાટ ગાડીઓનો શોખીન, બંગલામાં ગાડીઓનો ખડકલો જોવા મળ્યો. કાર્તિક પટેલના ઘરેથી મોંઘીદાટ દારૂની બોટલો મળી, દારૂની 2 બોટલ, પોકર રમવાના સાધનો પણ મળ્યા. ગેમ્બલિંગ, ઘોડેસવારી, દારૂનો શોખીન છે કાર્તિક પટેલ. જેમના ઘરમાં લાઇટ નથી તેવા લોકોના જીવ લીધા, લોકોના જીવ લઈ કાર્તિક પટેલે વસાવ્યું જનરેટર, 24 કલાક લાઇટ છતાં કાર્તિક પટેલના ઘરમાં જનરેટર છે. કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતના બંગલે દારૂની બોટલથી ભરેલો કબાટ જોવા મળ્યો, ચિરાગ 10 દિવસથી પોલીસ ચોપડે ફરાર. સોમનાથમાં ચિંતન શિબિરના બીજા દિવસનો પ્રારંભ, સોમનાથના સમુદ્ર તટે યોગનું આયોજન કરાયું, સચિવો, અગ્ર સચિવો સહિતના અધિકારીઓએ શિબિરમાં સહભાગી બન્યા. સોમનાથમાં ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીની ગંભીર ટકોર, કામ ન થાય એવું હોય તો વિનમ્રતાથી સમજાવો, ચિંતન શિબિરમાં સરકારી બાબુ અને મુખ્યમંત્રીની સલાહ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભર શિયાળે નર્મદાના નીરની માંગ, 2500 MCFT પાણી આપવા રાજ્ય સરકાર સમક્ષ માંગ, પાણીના કાયમી નવા સ્ત્રોત ઉભા કરવામાં તંત્ર નિષ્ફળ. આજે એક ડેમમાં જાન્યુઆરી સુધી ચાલે એટલો જ પાણીનો સંગ્રહ, ન્યારી એક ડેમમાં માર્ચ મહિના સુધી ચાલે એટલું પાણી, રાજકોટ કાયમ માટે સૌની યોજના પર નિર્ભર બન્યું. બોરસદમાં રાત્રે EKYCની કામગીરી કરાઈ, દિવસ દરમિયાન ભારે ભીડને લઈને રાત્રે પણ કામગીરી ચાલુ, પુરવઠા નાયબ મામલતદારની સૂચનાથી રાત્રે EKYC કેમ્પ યોજાયા. દાંતાના મોટા બામોદરામાંથી 3 બોગસ તબીબ ઝડપાયા, અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબોની હાટડી ચાલતી હતી, પોલીસ 3 બોગસ તબીબને ઝડપી 99,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. દાહોદના પરેલમાં રહેણાંક મકાન ઉપર વૃક્ષ ધરાશાયી, રેલવે ક્વાર્ટર્સના મકાન પર વૃક્ષ પડ્યું, વૃક્ષ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો. ગાંધીનગરમાં ભાજપ કાર્યકરોએ નિહાળી ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ, ધારાસભ્ય રીટાબેન પટેલનું નિવેદન, આ ફિલ્મ ગુજરાતની જનતાએ જોવી જોઈએ. વડોદરામાં તપન હત્યાકાંડને લઈને મોટા સમાચાર, હત્યારાના ભાઈનું પોલીસ કનેક્શન સામે આવ્યું, આરોપીનો ભાઈ મહેબૂબ પોલીસનો બાતમીદાર. આરોપીનો ભાઈ SOGને MD ડ્રગ્સ વેચનારની બાતમી આપતો, મહેબૂબના સંબંધથી બાબર ડ્રગ્સનો વેપલો કરતો, બાબર મુંબઈ અને MP થી ડ્રગ્સ લાવતો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં 24 વર્ષે બીમાર પુત્રી આગમાં ભળતું, માનસિક બીમાર માતા અને પુત્રીને અલગ અલગ રૂમમાં પૂરીને પિતા નોકરીએ જતો હતો, શોર્ટ સર્કિટથી આગ લાગતા માતાનો આબાદ બચાવ, પુત્રીનું મોત. તો અંકલેશ્વર GIDC માંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો, પોલીસે ટેમ્પો ચાલક સહિત ₹5,07,000નો મુદ્દામાલ કબજે કર્યો. જૂનાગઢમાં એક જ દિવસમાં ચોરીની 2 ઘટના બની, કારના કાંચ તોડી ચોરી કરતા તસ્કરો, જાંજડા અંડરબ્રિજ પાસે 2 લાખની ચોરી, વાડલા ફાટક પાસે 2.25 લાખની ચોરી, વાડલા ફાટક પાસેના CCTV સામે આવ્યા.
ખેરાલુના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, ચોરી કરવાના ઈરાદે આવેલા ત્રણ શખ્સો ઝડપાયા. પાંચ શખ્સો ચોરી કરવા પાંછા ગામે આવ્યા હતા અને બે શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થયા. બોરસદના કાવીઠા ગામે તસ્કરોનો તરખાટ, પશુઓ પર હુમલો કરી તસ્કરોનો ભય ફેલાવવાનો પ્રયાસ, ગ્રામજનો રાત્રે ઉજાગરા કરવા મજબૂર બન્યા. મોરબીના જૂની પીપળિયામાં પ્રેમી પંખીડાનો આપઘાત, કુવામાં કૂદી પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો. પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો. ઉત્તર પશ્ચિમના પવનની દિશા બદલાતા ઠંડી વધી. નલિયા 13 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, ડીસામાં 14 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું, ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું.